યાદ આવે અમને ભુવન ભાનુસુરી મહારાજ, આ મહાપુરુષને ભણવા માટેના પંડિતો નતા મળતા. એમના ગુરુદેવે બનારસ કાશીથી પંડિત બોલાવ્યા. વેકેશનમાં 2 મહિના માટે પંડિતજી આવે, એ કાળની અંદર 1000 રૂપિયાનો એનો પગાર અને 18 કલાક મહારાજ ભણે. પંડિતજી 9 કલાક ભણાવે, 9 કલાક મહારાજ જાતે હોમવર્ક કરે. અને મહારાજે જોયું કે આ પંડિતનો પૂરો કસ કાઢવો હોય તો મારે ખાવાનું બંધ કરી દેવું પડે, કારણ કે એક ખાવાનું આવે એટલે પાછળ બધું બહુ આવે, સમજાણે તમે, જવાનું પણ આવે. ઇનકમિંગ હોય તો જ આઉટ ગોઈંગ હોય, ઇનકમિંગ જ બંધ આઉટ ગોઈંગ બંધ. અને ગરમીના દિવસોમાં આ ભુવન ભાનુસુરી મહારાજ કે જયારે તેઓ ભાનુ વિજયજી હતા, એમણે છઠના પારણે એકાસણા ચાલુ કર્યા. વૈશાખ જેઠની ગરમીમાં આ મહાપુરુષ છઠને પારણે એકાસણા કરતા 4 કલાક ઊંઘના, 24 માંથી 20 ગયા, 20 કલાક, 2 કલાકમાં પ્રતિક્રમણ પડીલેહણ થાય અને બાકીની ક્રિયા થાય, રહ્યા કેટલા? 18 કલાક. આ 18 કલાકમાં 9 કલાક પંડિતજીની પાસે ભણવાનું અને 9 કલાક જાતે હોમવર્ક વગેરે કરવાનું, આ 18 કલાકનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે તેઓ ન્યાય વિશારદ કહેવાય. સજ્જાય સમો તવો નથી. જૈનેતરોમાં એક દ્રષ્ટાંત આવે છે, વિશ્વામિત્ર અને વસિષ્ઠ આ 2 ઋષિ થઈ ગયા. નામ સાંભળ્યા છે ને? વિશ્વામિત્ર તપસ્વી હતા અને વસિષ્ઠ જ્ઞાની હતા. 2 ભેગા થયા. વિશ્વામિત્ર કે તપ ચડે ને વસિષ્ઠ કે જ્ઞાન ચડે, સત્સંગ ચડે. બંને જણાએ કીધું આપણે 2 લડીએ એના કરતા બ્રહ્માજી પાસે જઈએ. વસિષ્ઠનો બાપ બ્રહ્મા, બ્રહ્માને વાત કરી. બ્રહ્માને એમ થયું કે આમાં હું નિર્ણય આપું એ સારું નહીં કહેવાય. એટલે બ્રહ્માએ કીધું, વસિષ્ઠ તું મારો દીકરો કહેવાય, હું કદાચ જવાબ આપીશ તો પાર્શિયાલિટી કરી ગણાશે. એટલે તમે એક કામ કરો કે તમે વિષ્ણુની પાસે જાઓ. એટલે વિશ્વામિત્ર ને વસિષ્ઠ બંને વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુજીને થયું કે આ તો બહુ મોટી બલા આવીશ, કારણ કે તપસ્વી છે વિશ્વામિત્ર, જરાક ખોટો જવાબ મળી જશે લાલ ગુમ થઈ જશે. એટલે એમણે પણ આ બલા રવાના કરી, ભાઈ શેષનાગની પાસે જાઓ, આનો જવાબ એક બરાબર આપશે, હું નહીં આપું. અને એ ગયા શેષનાગ પાસે. વિશ્વામિત્ર કે બોલો તપ ચડે કે જ્ઞાન ચડે? શેષનાગને થયું આ બહુ મોટો પ્રશ્ન આવ્યો છે. એમણે પણ બચવા માટે કીધું, જુઓ ભાઈ, મારા માથા પર આખી ધરતીનો ભાર છે, આટલો મોટો ધરતીનો ભાર જ્યારે માથા પર હોય ને ત્યારે આ પ્રશ્નનો જવાબ બરાબર ના આપી શકાય. તો વિશ્વામિત્ર કહે, ચલો તમે એટલી વાર તમારી ધરતી મને આપી દો, હું ઉચકી લઉં. શેષે કીધું, ઉઠાવ. બોલો, જેવો લેવા ગયો તે પોતે હલી ગયો. એટલે શેષને કહે છે વિશ્વામિત્ર કે મેં મારી લાઈફની અંદર જેટલો તપ કર્યો છે એનો 10મો ભાગ હું તમને આપું છું. ઉઠાવા ગયા, વળી પાછા હલી ગયા. એમ કરતા 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 એણે સંપૂર્ણ તપ આપ્યો તો પણ બચારા ધરતીનો ભાર ઉઠાવી ના શક્યા. એટલે શેષ કહે છે, વસિષ્ઠ તમે ઉઠાવશો? ત્યારે વસિષ્ઠ કહે છે, મેં મારી લાઈફમાં જે જ્ઞાન મેળવ્યું છે, સત્સંગ કર્યો છે, એનો ખાલી 5 ભાગ હું આપી દઉં તો હું આ ધરતીને ઉઠાવી લઉં. એણે પોતાના સત્સંગનો 5 ભાગ આપ્યો અને ધરતી ઉઠાવી લીધી. જેવી ધરતી ઉઠાવી, શેષનાગ બોજામાંથી મુક્ત થયા. એટલે વિશ્વામિત્ર કહે છે શેષને, ચલો હવે જજમેન્ટ આપો, હવે જવાબ આપો, તપ ચડે કે સ્વાધ્યાય ચડે? શેષનાગ મરક મરક હસી રહ્યા છે. કેમ ભાઈ, હજી જવાબ આપવો પડશે, હજી જવાબ આપવો પડશે. તે આખી જિંદગીનું તપનું બળ લગાવી દીધું તો પણ તું ધરતી ઉચકી ના શક્યો, અને આણે ખાલી જીવનના 5 ભાગનો સત્સંગ લગાડી દીધો, ધરતીને માથા પર સ્થિર કરી દીધી. જૈનો નહીં, જૈનેતરો પણ કહે છે, તપ ચડે પણ તપ કરતા પણ જ્ઞાન.
જ્ઞાન ઘટતું ચાલ્યું છે. એની સામે શૈક્ષણિક ક્ષેત્રે વ્યવહારિક ક્ષેત્રનું જ્ઞાન વધતું ચાલ્યું છે. ડિગ્રીઓ ચિકાર તમારા દીકરા દીકરીઓ મેળવે છે. તમે ભલું હશે તો એસએસસી પણ નહીં ભણ્યા હો, તમે ભલું હશે તો એસએસસીની એક્ઝામમાં ફેલ થયા હશો, અને તમારા સંતાનો અત્યારે એમબીએ સુધી આગળ વધ્યા છે. પણ મારે તમને પૂછવું છે, જો સમ્યક જ્ઞાન નહીં હોય તો ગમે તેટલું તમારી પાસે ભણતર હશે તો પણ એ અજ્ઞાન.